ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4.3 નો પ્રશ્ન 8 જોઈશું. તેમની આગળના પ્રશ્નો છે એ 5 6 અને 7 આઈ બટન દ્વારા તમે તે વિડિયો જોઈ શકશો. બરાબર, આજે આપણે સ્વાધ્યાય 4.3 નો પ્રશ્ન 8 જોઈશું. શું કીધું છે? યુએસએ અને કેનેડા જેવા દેશોમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે. બરાબર, આપણે જેમાં અહીંયા અંશ સેલ્સિયસ કેટલા આપણો રોજિંદા જીવનનું તાપમાન છે એ કેટલું હોય છે? 35 અંશ સેલ્સિયસ જેટલું હોય છે. બરાબર, તો 35 અંશ સેલ્સિયસ તો આપણે જે એકમ વપરાય છે સેલ્સિયસ વપરાય છે. જ્યારે યુએસએ અને કેનેડા જેવા દેશોની અંદર તાપમાન કેમાં મપાય છે? ફેરનહીટમાં મપાય છે. ભારત જેવા દેશમાં તાપમાન છે એ સેલ્સિયસમાં મપાય છે. અહીં સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે કે એફ બરાબર 9 ના છેદમાં 5c વત્તા 32, જ્યાં એફ અને સી શું છે? ચલ છે. બરાબર, જેમ એક્સ અને વાય ચલ છે એવી રીતના એફ અને સી શું છે? ચલ છે. બરાબર, તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે. આ દ્વિચલ સુરેખ સમીકરણ પરથી આપણે શું કરવાનું છે? તો પેલો કે આલેખ પર દર્શાવવાનું છે, તો કે આપણે આલેખ ઉપર દર્શાવશું. બરાબર, પછી બીજું શું કીધું છે? કે જ્યારે સી બરાબર 30 અંશ સેલ્સિયસ હોય ત્યારે ફેરનહીટ કેટલા થાય? જેમ કે રૂપિયા અને પૈસા, માની લો કે ડોલર અને રૂપિયાની વાત કરીએ તો એક ડોલર બરાબર આપણે કેટલા રૂપિયા છે? કંઈક 70 રૂપિયા જેવું છે. બરાબર, તો જેમ ડોલર છે એ મોટી રકમ છે અને રૂપિયા છે એમની સાપેક્ષે કેવા છે? નાના છે. બરાબર, એવી રીતના અહીંયા પણ એવું છે કે ફેરનહીટ અને અંશ સેલ્સિયસનું આપેલું છે કે એફ બરાબર 9 ના છેદમાં 5c વત્તા 32. તો જ્યારે સેલ્સિયસ કેટલા હોય? 30 અંશ સેલ્સિયસ હોય ત્યારે ફેરનહીટ કેટલા થાય? તો આ સૂત્રની અંદર આજે આપણે સમીકરણ આપેલું છે એમની અંદર સી ની કિંમત કેટલી મૂકવાની? 30 મૂકવાની, એટલે આપણે શું મળશે? એફ મળશે. તો ચાલો આપણે મૂકીએ કે એફ બરાબર શું લખાય? તો કે એફ બરાબર સી કેટલો છે? તો કે 9 ના છેદમાં 5. સી કેટલો છે? 30 છે વત્તા 32. 5 6 30, 9 6 54, 54 વત્તા 32. સરવાળો કરો, 4 ને 2 6, 5 ને 3 8, 86 અંશ ફેરનહીટ. એટલે કે જ્યારે 30 અંશ સેલ્સિયસ હોય, આપણે એમ કહીએ કે ઇન્ડિયામાં 30 અંશ સેલ્સિયસ તાપમાન અત્યારે છે. બરાબર, તો ફેરનહીટમાં મારે બોલવું હોય તો કેટલું બોલાય? 86 ફેરનહીટ બોલાય. રેડી? તેવી રીતના એક બરાબર કેટલા આપેલા છે? એક બરાબર 95 આપેલા છે. તો સી અંશ સેલ્સિયસ કેટલા થાય? ફેરનહીટ 95 ફેરનહીટ બોલીએ ત્યારે અંશ સેલ્સિયસ કેટલા થાય તે આપણે શોધવાનું છે. તો બસ આપણે આ સૂત્રની અંદર એક બરાબર 95 મૂકી દીધું. એક બરાબર કેટલા છે? 95 છે. બરાબર 9 ના છેદમાં 5c વત્તા 32. 32 આ બાજુ આવે એટલે માઇનસ થાય, એટલે કે 9 ના છેદમાં 5c બરાબર 95 માઇનસ 32. 95 માંથી 32 જાય કેટલા વધે? તો કે 5 માંથી 2 જાય 3 વધે, 9 માંથી 3 જાય 6 વધે. તો સી બરાબર અહીં 9 ના છેદમાં 5 છે, બરાબર ની ઓલી બાજુ જાય તો શું જાય? 5 છે અંશમાં આવી જાય, 9 છે છેદમાં આવી જાય, એટલે કે 5 ના છેદમાં 9 ગુણ્યા કેટલા વધ્યા હતા અહીંયા? તો કે 63. 9 7 63, 7 5 35. તો સી બરાબર કેટલું કહેવાય? 35 અંશ સેલ્સિયસ. જ્યારે 95 ફેરનહીટ હોય ત્યારે સેલ્સિયસ કેટલા થાય? 35 અંશ સેલ્સિયસ થાય. ત્યારબાદ ચોથું, જ્યારે સી બરાબર એટલે કે 0 અંશ સેલ્સિયસ હોય ત્યારે ફેરનહીટ કેટલા કહેવાય? આપણે એમ કહીએ કે પાણીનું બરફની અંદર રૂપાંતર ક્યાં તાપમાને થાય છે? 0 અંશ સેલ્સિયસે થાય છે. એમ મારે ફેરનહીટમાં બોલવું હોય તો કેટલા થાય? તો કે આપણે આની અંદર કિંમત મૂકીએ તો કે એફ બરાબર 9 ના છેદમાં 5c, સી કેટલો છે? 0 છે વત્તા 32. 0 સાથે બધું ગુણાય એટલે કેવું થઈ જાય? 0 થઈ જાય. 0 વત્તા 32 બરાબર 32. તો 32 અંશ ફેરનહીટ. રેડી? તો જ્યારે આપણે હવે એવું કેવું હોય કે ફેરનહીટમાં બોલવું હોય કે પાણીનું બરફ સ્વરૂપ છે એ કેટલા ફેરનહીટે થાય? 32 ફેરનહીટે થાય. જો અંશ સેલ્સિયસ કીધું હોય તો 0 અંશ સેલ્સિયસ થાય. રેડી? તમે આવું વિજ્ઞાનની અંદર જોયું હશે.
પછી કીધું છે f બરાબર 0 હોય ત્યારે c કેટલા થાય તો આ તમારે ગણતરી હાથે કરી જાતે કરી અને શું કરવાનું છે કમેન્ટ બોક્સ ની અંદર જવાબ દેવાનો છે કે જ્યારે ફેરનહીટ 0 હોય ત્યારે અંશ સેલ્સિયસ કેટલા થાય એ તમારે કમેન્ટ બોક્સ ની અંદર જવાબ આપવાનો છે બરાબર હવે c બરાબર f એટલે કે જ્યારે અંશ સેલ્સિયસ અને ફેરનહીટ સમાન હોય એવું તાપમાન કેવું છે તો આપણે આ સમીકરણની અંદર f ની જગ્યાએ c અથવા તો c ની જગ્યાએ f મૂકી અને આપણે દાખલો ગણીશું આપણે f ની જગ્યાએ શું મૂકી દઈએ c મૂકી દઈએ તો આ f ની જગ્યાએ શું મૂકવાનું છે f અને c સમાન છે તો f બરાબર કેવા છે c છે 9 ના છેદમાં 5c પ્લસ 32 હવે તમારે શું કરવાનું છે આમને આ બાજુ લઈ આવો એટલે કે c માઈનસ 9 ના છેદમાં 5c બરાબર 32 આ પ્લસ વાર ઉપર છે બરાબર ને આ બાજુ આવે તો માઈનસ થઈ જાય હવે અહીંયા આપણે લસા લેશું લસા કેટલો આવે 5 તેથી 5 ગુણ્યા એટલે કે 5c માઈનસ 9c છેદમાં 5 બરાબર 32 5 માંથી 9 દે કેટલા વધે 5 માંથી 9 દે એટલે કેટલા દે માઈનસ तो माइनस 4c छेद मां 5 बराबर 32 अबे c बराबर 5 c अंश में रहे એટલે કે 32 गुणा 5 4 c छेद मां આવે આ માઈનસ નિશાની અહીંયા છે કે લગાવી દેવાની અહીંયા એટલે આપણે આગળ લગાવી દીધી અને 4 c આની સાથે ઉડી જશે 16 2 32 અને 8 6 32 એટલે 8 4 32 4 4 કેટલા 8 લીધા 8 5 40 માઈનસ 40 તો c બરાબર માઈનસ અંશ માઈનસ 40 અંશ સેલ્સિયસ રેડી આપણે જવાબ મળ્યો કેટલો c બરાબર માઈનસ 40 અંશ સેલ્સિયસ તો c બરાબર માઈનસ 40 છે તો આપણે શું કીધું છે c બરાબર કેવું છે f તેથી c બરાબર f બરાબર માઈનસ 40 અંશ તો કે જ્યારે માઈનસ 40 થાય ડિગ્રી છે માઈનસ 40 અંશ સેલ્સિયસ હોય કે માઈનસ 40 ફેરનહીટ હોય ત્યારે સેલ્સિયસ અને ફેરનહીટ કેવા થઈ જાય છે બંનેનું મૂલ્ય સમાન થઈ જાય છે રેડી તો આપણે અલગ અલગ કિંમતો મળી ગઈ છે જે પ્રશ્ન પૂછેલા છે આની ઉપરથી એક આપણે કોષ્ટક બનાવી લઈએ જેના જેના દ્વારા આપણે શું કરશું તો કે એમને આલેખ ઉપર દર્શાવશું અહીં આપણે અંશ સેલ્સિયસ છે અને અહીંયા ફેરનહીટ છે એટલે કે x અક્ષ ઉપર તમારે અંશ સેલ્સિયસ લેવાના છે અને y અક્ષ ઉપર તમારે શું લેવાનું છે ફેરનહીટ લેવાના છે તો જે કિંમત આપણે આ લેખ ઉપર દર્શાવી શકીએ એવી આપણે કિંમતો લઈ લઈએ જેમ કે c બરાબર 0 અંશ સેલ્સિયસ છે ત્યારે ફેરનહીટ કેટલા છે 32 છે એટલે કે અહીંયા 0 અંશ સેલ્સિયસ હોય ત્યારે ફેરનહીટ કેટલા કહેવાય 32 ફેરનહીટ કહેવાય ત્યારબાદ 30 અંશ સેલ્સિયસ છે ત્યારે કેટલા છે 86 છે આપણે અહીંયા 30 86 વાળું દર્શાવી દઈએ બરાબર કે 30 અંશ સેલ્સિયસ હોય ત્યારે 86 ફેરનહીટ કહેવાય ત્યારબાદ 35 અંશ સેલ્સિયસ છે ત્યારે કેટલું છે 95 છે તે 35 95 વાળું દર્શાવી દઈએ જેથી કરીને તમારે આ બધા સંખ્યા કેવી છે પ્લસ પ્લસ છે તો પ્લસ પ્લસ વાળા બિંદુઓ ક્યાં આવેલા હોય પ્રથમ ચરણમાં આવેલા હોય તો આ લેખ ની અંદર તમારે ખાલી પ્રથમ ચરણ જ દોરવાનું થાય રેડી હવે x અક્ષ ઉપર સેલ્સિયસ લેશો અને y અક્ષ ઉપર ફેરનહીટ લેશો તો તમારે એક એક ખાનાએ ગાળો 5 નો રાખવાનો છે કે 5 10 15 20 25 એવી રીતના તમારે x અક્ષ ઉપર તમારે 35 કે 40 સુધી જવું પડશે અને ફેરનહીટ માં એટલે કે y અક્ષ ઉપર ઉપર 5 10 15 તમે લખતા હો તો તમારે ક્યાં સુધી જવું પડશે 100 સુધી એટલે થોડો 95 સુધી જવું પડશે રેડી તો આ તમારે ગ્રાફ છે એ તમારે ઘરે જાતે કરવાનો છે એક વખત લખી નાખો અને જોઈ લો ત્યારબાદ સ્વાધ્યાય 4.4 પ્રશ્ન 1 શું કીધું છે તો કે y બરાબર 3 સમીકરણનું પેલું એક ચલમાં અને બીજું બે ચલમાં ભૌમિતિક નિરૂપણ કરવાનું છે બરાબર આપણે અહીંયા સંખ્યા રેખા આપેલી છે y બરાબર કેટલા આપેલા છે 3 આપેલા છે તો માની લો કે હું અહીંયા લઉં છું 0 અહીંયા આવે 1 2 3 4 આ બધું માઇનસ સંખ્યા માઇનસ 1 માઇનસ 2 આ આપણી સંખ્યા રેખા છે y બરાબર કેટલા કીધા છે y બરાબર 3 કીધા છે તો y બરાબર 3 એટલે કે એ બિંદુ ક્યાં છે અહીંયા છે શું છે y બરાબર 3 આ આપણું થઈ ગયું એક ચલમાં નિરૂપણ ભૌમિતિક નિરૂપણ બરાબર ત્યારબાદ
બે ચલમાં ભૌમિતિક નિરૂપણ આપણે કરવાનું છે એટલે કે અહીંયા x + y બરાબર 0 આપેલું હોય એવી રીતના એટલે કે અહીંયા x આપેલો નથી x નથી આપેલો એટલે સમીકરણ કેવું હોય તો કે 0x 0x + y બરાબર 3 અહીંયા x નથી આપેલો તો x નો સહગુણક શું છે 0 છે એટલે કે x ની હું કોઈ પણ કિંમત લો x ની હું કોઈ પણ કિંમત લો y બરાબર આપણે કેટલા મળશે 3 જ મળશે જેમ કે આપણે સમીકરણ લખી કે સમીકરણ શું બને તો કે 0x + y = 3 હવે x ની હું અહીં એક કિંમત લખું તો x સાથે 0 ગુણાય જાય તો y કેટલો રહે 3 રહે x = 2 લો તો 2 સાથે 0 ગુણાય જાય તો y કેટલો રહે 3 રહે x = હું -1 લો તો -1 ગુણ્યા 0 થી જાય એટલે 0 થઈ જાય તો y = કેટલા રહે 3 રહે એટલે આપણે બિંદુ કેવું રહે છે 3 નું 3 જ રહે છે તે દરેક બિંદુ હું અહીંયા દર્શાવું પહેલા તો 0 3 વાળું બિંદુ તો કે 0 3 વાળું બિંદુ આ હોય પછી 1 3 વાળું બિંદુ તો કે 1 3 વાળું બિંદુ અહીંયા હોય પછી 2 3 લો તો 2 3 વાળું બિંદુ પણ કેવું હોય અહીંયા હોય એટલે આપણે જે એક આ એક રેખા મળે છે શું મળે છે એક રેખા મળે છે જો આ ત્રણેયમાંથી પસાર થતી હોય એવી એક રેખા દોરી શકાય થોડું આપણે દર્શાવવાની અંદર બોળ હોવાથી વ્યવસ્થિત નથી થયું પણ તમારે આ લેખની અંદર કેવું થઈ જશે વ્યવસ થઈ થઈ જશે રેડી તો એક આવી એક રેખા મળે છે ત્યાં રેખાનું સમીકરણ શું હોય તો કે y = 3 રેડી આવું તમે આ લેખની અંદર દોરશો તો આ રેખા અને x અક્ષ અને આ y = 3 વાળી રેખા છે કેવી હશે એકબીજાને સમાંતર હશે આ આપણું થઈ ગયું બે ચલ ભૌમિતિક નિરૂપણ ત્યારબાદ આપણે સમીકરણ એક આપેલું છે કે 2x + 9 = 0 શું આપેલું છે 2x + 9 = 0 તેથી 2x = કેટલા થાય આ બદલ માઇનસ 9 થાય 2 ના છેદમાં 1 માઇનસ 9 ના છેદમાં 2 = કેટલા લખાય માઇનસ 4.5 રેડી એ માઇનસ 4.5 ને એક ચલમાં દર્શાવવાનું છે અહીંયા દર્શાવવાનું છે તો માની લો કે મેં અહીંયા લીધું 0 આ બધું ધન સંખ્યા હોય 1 આ બધું ઋણ સંખ્યા માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 માઇનસ 5 આ રીતના સંખ્યાઓ હોય છે આપણે દર્શાવવાના કેટલા છે માઇનસ 4.5 આપણે માઇનસ 4.5 દર્શાવી દઈએ કે અહીંયા માની લો કે બરોબર વચ્ચોવચ શું આવતું હોય તો કે આપણે આ સમીકરણ મળતું હોય જ્યાં x બરાબર કેટલા થતા હોય માઇનસ 4.5 રેડી હવે આપણે બે ચલમાં ભૌમિતિક નિરૂપણ કરવાનું છે તો અહીંયા આપણે y આપેલો નથી y નથી આપેલો તો એ રેખાનું સમીકરણ કેવું હોય તો એ રેખાનું સમીકરણ જો આ 2x + 9 = 0 છે એને કેવી રીતના લખાય તો આવું લખાય 2x + 0y + 9 = 0 કારણ કે y નો સહગુણક 0 છે રેડી હવે y ની કિંમત હું અહીંયા કોઈ પણ લખું તો x ની કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં જેમ અહીંયા આપણે y ની કિંમતમાં કોઈ ફેરફાર નથી થતો એવી રીતના અહીંયા y ની કિંમત કોઈ પણ મૂકવાથી x ની કિંમતમાં ફેરફાર થશે ને કેવો રહેશે માઇનસ 4.5 એને આપણે દ્વિચલ ભૌમિતિક નિરૂપણની અંદર દર્શાવીએ તો કે x કેવો છે માઇનસ 4.5 છે તો માઇનસ 4.5 ક્યાં આવે તો કે અહીંયા ક્યાંક આવે તો કે હા તો આ બિંદુ છે માઇનસ 4.5 0 પછી 1 હું અહીંયા મૂકું y ની કિંમત 1 મૂકું તો x ની કિંમતમાં કાંઈ ફેરફાર થતો નથી તો આ બિંદુ બીજું આવ્યું આપણે મળ્યું કયું મળ્યું તો કે માઇનસ 1 માઇનસ 4.5 1 ત્યારબાદ હું અહીંયા એક બિંદુ મૂકું અહીં બિંદુ એટલે કે અહીંયા y ની કિંમત હું 2 મૂકું તો x ની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી માઇનસ 4.5 એટલે આપણે આ બિંદુ મળ્યું માઇનસ 4.5 માઇનસ 4.5 બે બિંદુ મળ્યું બરાબર હવે આપણે એમાંથી એક પસાર થતી રેખા દોરી નાખું આમાંથી પસાર થતી મેં એક રેખા દોરું છું અહીંયા આ રેખા દોરી આ રેખા છે y અક્ષ ને કેવી હશે સમાંતર હશે અને આ રેખાનું સમીકરણ શું હશે 2x + 9 = 0 અથવા તો x = માઇનસ 4.5 તો આવી રીતના આપણે સ્વાધ્યાય 4.4 માં બે પ્રશ્નો હતા બે પ્રશ્નો જોઈ લીધા એ તમે રફ બુક અથવા તો
અને બુક ની અંદર અથવા તો ગ્રાફ પોત ની અંદર દર્શાવી દેજો અથવા તો કોઈ ગ્રાફ છે છૂટો લઈ અને દર્શાવી દેજો અહીં આપણે ચેપ્ટર અહીંયા પૂરું થાય છે બરાબર હવે આપણે નવા વિડિયો લેક્ચર ની અંદર નવા ચેપ્ટર ની શરૂઆત કરશું બરાબર ધ્યાનથી બધા વિડિયો જોજો અને સમજજો બરાબર અને એક વખત ફેસબુક અથવા તો હોમવર્ક ની બુક માં લખતા હોય તો હોમવર્ક ની બુક માં લખી લેવા અસ્તુ જય હિન્દ